આજે વિશ્વ બ્રેઇલ દિવસ છે. બ્રેઇલ લિપિના સંશોધક અને જનક લુઈ બ્રેઇલનો આજે જન્મદિવસ છે અને તેમની યાદમાં આજે વિશ્વભરમાં બ્રેઇલ દિવસ મનાવવામાં આવે છે. 1809માં જન્મેલા લુઈ બાળપણમાં એક અકસ્માતનો ભોગ બન્યા અને તેમની આંખોની દ્રષ્ટિ છીનવાઈ ગઈ. જો કે લુઈ બ્રેઇલે હાર્યા વિના નવો રાહ શોધી કાઢ્યો અને બ્રેઇલ લિપિની શોધ કરી. આજે પણ આ બ્રેઇલ લિપિ અંધજનો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. આવા જ અંધજનોને મદદરૂપ થવા અમદાવાદના અંધજનો માટે રીડર અને રાઇટરની સુવિધા આપવાનું કામ કેટલાક સેવાભાવી લોકો કરી રહ્યા છે. એક પણ રૂપિયો લીધા વિના નિઃશુલ્ક આ સેવા આપતા કેટલીક સેવાભાવીઓએ દૂરદર્શન અમદાવાદ સાથે ખાસ વાતચીત કરી હતી અને સમાજને પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. મહિનામાં 2 રાઇટર 3 રાઇટર કરવાની શરૂઆત કરી. પછી દિવસે ને દિવસે અમદાવાદના લોકો જોડાતા ગયા મારી જોડે. અમારા ગ્રુપમાં 900 લોકો છે અને મેં દર વર્ષે 1300 રાઇટર મોકલે છે અમદાવાદની અંદર 10 કોલેજીસમાં અને 2 સ્કૂલમાં અને ગવર્મેન્ટ કોલેજીસમાં પણ, ગવર્મેન્ટ એક્ઝામમાં પણ અમે રાઇટર બ્લાઇન્ડ બાળકોને મોકલીએ છીએ કે અમે સેવાકીય કાર્ય જ કરીએ છીએ. પણ સેવાકીય કાર્ય પાછળ પણ જ્યારે અમે બાળકની સ્માઇલ જોઈએ છે ને એક્ઝામ પત્યા પછી, ત્યારે એક અલગ જ ફિલિંગ હોય છે. કેમ કે જ્યારે પણ બાળક બહાર નીકળે ત્યારે અમને એક બહુ ખૂબ જ વસ્તુ કહેતો હોય કે સર આજે પેપર બહુ સરસ ગયું, અને જ્યારે રિઝલ્ટ આવે ને ત્યારે અમને ફોન કરે કે સર આજે અમારા 65% આવ્યા, 70% આવ્યા, ત્યારે અમને અંદરથી એટલી ખુશી મળતી હોય છે ને કે કોક બાળકની અમે આંખ બન્યા છે. ભગવાને તો અમને આંખ આપી જ છે તો અમે કોકની આંખ બની આજે. તો એ એક ફિલિંગ હોય છે, ખૂબ જ અલગ હોય છે ફિલિંગ એમ. અમારા માટે ના એ અત્યારે અમારા છોકરાઓ જેવું થઈ ગયા છે. નાના હોય કે મોટા હોય, અમારે એટલે જે ઉંમરના હિસાબે અમે એવું લાગે છે જ્યારે એ લોકોના એક્ઝામ સ્ટાર્ટ થાય તો એવી રીતે ઘરનો માહોલ, આખું ઘરનો માહોલ એવું થઈ જાય. પોતાના છોકરાઓ માટે અમે વિચારીએ એવી રીતે જ અમે એ લોકો માટે વિચારતા હોઈએ કે કદાચ ભગવાનને અમને એ આવડત આપી છે કે એવું લાયક બનાવ્યું છે કે અમે કોઈના કામ આવી શક્યા. તો એના હિસાબે અમારી આ ફરજ બને છે એઝ એ હ્યુમન બીંગ કે અમારી ફરજ છે કે અમે એમના માટે કામ કરીએ છીએ.